माधोपुर घेड़मा हिंदू संस्कृति मुजब भगवान श्री कृष्ण ने रुक्ष्मणी लग्न की धामधूम थी कंकोत्री लखवामां आवी हती। माधवपुर माधवरायजी निज मंदिरे थी भगवान श्री कृष्ण ने चार वगे कीर्तन करता करता पालखी लई माधवजी मंदिर सेवक रुचि भाई साथ श्रद्धाळुओ मोटी संख्या में जोड़ाया था। ढोल नगारा ताल साथ वाजते गाजते मधुबन चोरी मारिया 5 वगे फूलडोल झूलवा भगवान श्री कृष्ण पधारता अबिल गुलाल रंगों एकबीजा ने रंगवामां आवे छे। त्यारबाद रुक्ष्मणी मंदिर सानिध्य में भगवान श्री कृष्ण बिराजे छे, त्यां कीर्तन करवामां आवे छे अने राजभोग धराय छे। बने पक्षना मुखियाजी द्वारा भगवान श्री कृष्ण अने रुक्ष्मणीना हिंदू संस्कृति मुजब लग्ननी कंकोत्री लखवामां आवे छे, त्यारे 25 वानाना लग्न लखाय छे। आगामी चैत्र महीनानी चैत्र सुद भाव रामनवमना दिवसे श्री रुक्ष्मणी माताजीनुं तेना महंत पंकजभाई निमावत सुधीरभाई निमावत द्वारा मंडप रोपण सवारे 11 कलाके करवामां आवे छे। ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણના નિજ મંદિરેથી રાત્રિના 9 કલાકે વર્ણાંગી ઢોલ નગારા સાથે દાંડિયા રાસની રમઝટ સાથે બ્રહ્મકુંડ સુધી 3 દિવસ ચૈત્ર સુદ 9 દસમ અને 11 સુધી ભગવાન શ્રી કૃષ્ણનું ફુલેકું નીકળે છે। ચૈત્ર સુદ 12 દિવસે કન્યા પક્ષના મહંત પંકજભાઈ નિમાવત દ્વારા સામયું લઈને ભગવાન શ્રી કૃષ્ણના મહંતને વિધિવત જાન લઈને આવવા માટે આમંત્રિત કરવામાં આવે છે। જાનનું આગમન સાંજના 6 કલાકે થતાં ચૈત્ર સુદ 12 રાત્રિના ભગવાન શ્રી કૃષ્ણ 4 ફેરા ફરે છે। ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણી માતાજી લગ્નથી જોડાય છે। ભગવાનના લગ્ન દરમિયાન 5 દિવસીય આંતરરાષ્ટ્રીય લોકમેળાનું આયોજન સરકાર શ્રી દ્વારા કરવામાં આવે છે। મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડે છે। નામ સુધીરભાઈ નિમાવત, રુક્ષ્મણી મંદિરના મહંત શ્રી માધવપુરનો માંડવો અને જાદવપુરની જાણ ભરણે રાણી રુક્ષ્મણી જ્યાં વરદુલો ભગવાન ફાગણવદ એકમના દિવસે જ્યાં જે લગ્ન લખવામાં જે આવે છે કંકોત્રી જે રુક્ષ્મણી મંદિરના સાનિધ્યમાં લગ્ન લખાય છે 25 વાળાના લગ્ન લખવામાં આવે છે। 25 દિવસ બાદ ચૈત્ર સુદ 9 આવે જે લગ્ન ઉત્સવ 9થી 13 જે લગ્ન ઉત્સવ થાય ઉજવવામાં આવે છે એ ભૌગોલિક સમયે મધુવનમાં જાન પ્રવેશે છે અને જ્યારે મંડપમાં કન્યા પધરાવો સાવધાનના મંત્રોચ્ચાર થાય ત્યારે અહીંથી માતાજીને મંડપમાં બિરાજમાન કરી અને સપ્તપદી લગ્ન કરવામાં આવે છે।